તો અમદાવાદનું નામચીન વહીવટદાર, અમદાવાદનું કે નામચીન વહીવટદાર હવે મોટો બિલ્ડર બની ગયો છે. બે નંબરી વહીવટ કરીને આ નામચીન બિલ્ડર કરોડો રૂપિયાની આવક કરી રહ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વહીવટ કરીને આ નામચીન વહીવટદાર માલામાલ બની ગયો છે. હવે બે નંબરી ધંધા કરીને નામચીન વહીવટદાર માલામાલ થઈ ગયો છે. હવે બાપુનગર ગોમતીપુર ઝોન 5 જેવા સ્ક્વોડમાં આણે કામ કર્યું છે. તો લઠ્ઠાકાંડ દરમિયાન વહીવટદારની જિલ્લા બહાર બદલી થઈ હતી, તો પોતાની વગ અને રૂપિયાના જોરે પાછલા દરવાજે અમદાવાદમાં નામચીન વહીવટદારે ફરી એક વખત એન્ટ્રી કરી લીધી છે. પૂર્વ વિસ્તારમાં આવેલા ટ્રાફિક પોલીસમાં સાઇડ પોસ્ટિંગ પણ લઈ લીધું છે. તો ચાલુ નોકરીએ પોતાનું કન્સ્ટ્રક્શન કામ પણ સાથે ચાલુ રાખ્યું છે. તો બે નંબરી વહીવટ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે, આવક કરી નાખી છે બે નંબરી કામ કરીને. તો વહીવટદાર કરોડોની બેનામી સંપત્તિનો હવે માલિક પણ બની ગયો છે. તો આ વહીવટદારથી મોટો બિલ્ડર બનવા કર્યા છે અનેક કાળા કારોબાર. તો આ જાણીતા વહીવટદાર પર કોની છે મીઠી નજર તેવા સવાલ ઉઠી રહ્યા છે. કરોડોની બેનામી સંપત્તિ તેમ છતાં એન્ટી કરપ્શન બ્યુરો કેમ છે જાણવા સવાલ હાલ ઉઠી રહ્યા છે. વહીવટદાર કોના દમ પર કરે છે કાળા કારોબાર, સવાલ હાલ ઉઠી રહ્યા છે. જાણીતા વહીવટદાર પર મીઠી નજર કોની છે તેવા સવાલ હાલ ઉઠી રહ્યા છે. અમદાવાદનો નામચીન વહીવટદાર મોટો બિલ્ડર હવે બની ગયો છે. બે નંબરી વહીવટ કરીને રૂપિયાની કરોડો રૂપિયાની આવક કરી નાખી છે, માલામાલ બની ગયો છે આ બિલ્ડર. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વહીવટી કરીને સા માલામાલ બની ગયો છે. બાબુનગર ગોમતીપુર ઝોન 5 જેવા સ્કવોડમાં આણે કામ કર્યું છે. તો લઠ્ઠાકાંડ દરમિયાન વહીવટદારની જિલ્લા બહાર બદલી થઈ હતી, તો પોતાની વગ અને રૂપિયાના જોરે પાછલા દરવાજે અમદાવાદમાં ફરી એન્ટ્રી કરી. તો પૂર્વ વિસ્તારમાં આવેલા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સાઇડ પોસ્ટિંગ લીધું. તો ચાલુ નોકરીએ પોતાનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ રાખ્યું ને હવે વહીવટદાર કરોડોની બેનામી સંપત્તિનો માલિક બની ગયો છે, માલામાલ થઈ ગયો છે આ વહીવટદાર. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આ કાળા કારોબાર પર કોના દમ પર કાળા કારોબાર કરે છે આ કરોડોની બેનામી સંપત્તિ, તેમ છતાં એન્ટી કરપ્શન બ્યુરો કેમ છે અજાણ. એક સામાન્ય પોલીસ કર્મચારી પર કોના હાથ છે, કોના દમ પર આવા કાળા કારોબાર કરે છે, કોની બીથી નજર, જાણીતા વહીવટદાર પર કોની છે બીથી નજર.